રેડિયો મિર્ચી 98.3 એફએમ સાંભળી રહ્યા છો. મારું નામ છે ક્ષિતિજ. પ્રથમ આઈસ બકેટ ચેલેન્જ, ત્યારબાદ ભારતમાં રાઈસ બકેટ ચેલેન્જ અને બરોડામાં ડર્ટી બકેટ ચેલેન્જ શરૂ કરનાર બિરજુ પટેલ વિથ મી ઓન ધ ફોન લાઈન. બિરજુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ક્ષિતિજ, શું ચાલે? મજા? બસ એકદમ. ચાલો, ગુડ ગુડ. અચ્છા, આ ડર્ટી બકેટ ચેલેન્જ એ શું છે એ તો પહેલા અમને સમજાવો. અરે એકચ્યુઅલી આ છે ને, આઈસ બકેટ ચેલેન્જ નું તો સાંભળ્યું હશે કે લોકો કેવા એને ફિનોમિનન પાછા ગાંડા થઈ ગયા છે. પણ મેં વિચાર્યું કે એમાં પાણી બહુ વેસ્ટ કરે છે લોકો, બરાબર. એટલે આપણે એવું એક બકેટ કરીએ છે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોય. એટલે તમે રસ્તામાં ચાલતા હોય, તમારા નેબરહુડમાં કે કમ્યુનિટીમાં કે સિટીમાં કશે પણ જતા હોય, તમને કચરો દેખાય તો ગ્લવ્સ પહેરો, બાલ્ટી ઉપાડો, ગાર્બેજ ઉપાડ અંદર નાખો અને પ્રોપરલી ડિસ્પોઝ કરી દો ટ્રેશ કેન કે ટ્રેશ કન્ટેનરમાં. ઓકે ઓકે. એટલે એનો સિમ્પલ એક ફોર્મ્યુલા છે, વેર, ગ્રેબ, પિક એન્ડ ડિસ્પોઝ. ક્યા બાત હૈ, સુપર. અચ્છા, આ જે ડર્ટી બકેટ ચેલેન્જ છે એમાં કોઈને કોઈ નોમિનેટ કરે છે કે પછી જેને જે મરજી ફાવે એ કરી લે? ના ના, આપણે એકચ્યુઅલી આમાં છે ને કોઈ રાહ ના જોવી જોઈએ નોમિનેશન ને, જેવું જાણે એવું કરી નાખવું જોઈએ. પણ એ છતાં પણ અમે બધા છ છ જણને નોમિનેટ કરીએ છીએ, અને તો 12 લોકોને નોમિનેટ કર્યા અને એમાંથી 10 લોકોએ કરી પણ દીધી ચેલેન્જ અને ફેસબુક ઉપર વિડીયોઝ ને ફોટો પણ અપલોડ કરી દીધા છે એ લોકોએ. ક્યાં બાત હૈ. બિરજુ પટેલ નો વિડીયો મેં ગઈકાલે મારા ફેસબુક પેજ પર શેર કર્યો હતો, facebook.com/rjkshitij પેજ તમે ચેક કરી શકો છો. અચ્છા બિરજુ, વેરી ક્વિકલી ટેલ મી, આજે આપણે શહેરને આજે બધા જે તમે વસ્તુઓ કે રસ્તાઓ જે સાફ કરવાની વાત કરો છો એ તો કોર્પોરેશન અંકલની જવાબદારી છે યાર. ના ના, એકચ્યુઅલી ગંદુ કોણ કરે છે? સિટીઝન ગંદા કરે છે ને. આપણે એકચ્યુઅલી, હું બેટર વડોદરાનું પણ એક પાર્ટ છું, જેમાં અમે નક્કી કર્યું છે કે કોર્પોરેશન જોડે સાથે મળીને કામ કરશું અને વીલ ટ્રાય ટુ ક્લીન ધીસ સિટી. ક્યા વાત હૈ, આઈ થિંક ધીસ ઇઝ અ ગ્રેટ થોટ એન્ડ અ ગ્રેટ ઇનિશિયેટિવ બિરજુ. એકચ્યુઅલી વાત એમ છે કે જો દરેક વ્યક્તિ પોતાનું ઘર સાફ રાખતો થઈ જાય તો શહેર આખું ઓટોમેટિકલી સાફ અને સ્વચ્છ થઈ જશે. તકલીફ ત્યાં થાય છે કે આપણે આપણું ઘર તો સાફ કરીએ છીએ પણ એ કચરો બાજુવાળાના ઘરમાં રાખીએ છીએ. આમાં શું, આપણે બધા કહીએ છીએ કે વી લવ અવર કન્ટ્રી, રાઈટ? પણ આપણો લવ છે ને ખાલી ક્રિકેટ હોય ત્યારે જ આવે છે. જયારે પાન થૂકતા હોય છે કે રસ્તામાં પેશાબ કરતા હોય ત્યારે આપણે કશું વિચારતા નથી કે આપણો દેશ છે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. જયારે રિસ્પેક્ટ કરતા થઈ જઈશું ને ત્યારે પોતાના શહેરને સ્વચ્છ બનાવો. થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ બિરજુ. થેન્ક યુ સુધીશ ફોર હેવિંગ મી. ઓલરાઈટ બિરજુ.